ઉપલેટામાં પડેલ ભારે વરસાદને પગલે શહેરના ભાદરકાંઠાના અંદાજિત 1500 હેક્ટર જમીનમાં ખેડૂતોને અતિ ભારે નુકસાની થઈ હોવાનું જાણવા મળેલ છે. ખેડૂતોનો મહામૂલો પાક ચોમાસુને કારણે સંપૂર્ણ નાશ થયો હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું. અહેવાલ કાનાભાઈ સુવા, ઉપલેટા. તારીખ 13-18ના હવામાન ખાતા દ્વારા અતિવૃષ્ટિની એક જાહેરાત કરવામાં આવી હતી. એનું અનુસંધાને તારીખ 13 અને 14ના રોજ મોટ ડેમના ઉપર વિસ્તારમાં સાજડિયાળી છે, એણી ખીરસરા છે, મોજ ખીજડિયા છે, એની અંદર એ ઉપર ભાગમાં 20-25 એવો વરસાદ થવાને કારણે મોટ ડેમ ઓચિંતો અચાનક છલકાઈ ગયેલો હતો. રાતના ત્યાં કોઈ અધિકારી હાજર ન હોવાને કારણે એના પાટિયા બંધ હતા. સવારના 9:30 સુધી કોઈ પાટિયા ખોલવામાં ન આવ્યો. પાટિયાની ઉપરથી 2 ફૂટ ઓવરફ્લો પાણી જતું હતું ત્યારે અમે તથા તાલુકા પંચાયતના પ્રમુખ ત્યાં ગયા અને આ પાટિયા ખોલાવવામાં આવ્યા. એ પાટિયા ખોલ્યા પછી જે પાણીનો અંદર જે ભરાવો હતો એ ઓચિંતો નીકળવાને કારણે મોજ નદીની અંદર જે કાંઠાનો વિસ્તાર આવે છે કે કોબાની સીમ જમીન છે, વીડીની સીમ જમીન છે, એમાં 4-5 ફૂટ સુધી પાણી વહી ગયા ખેડૂતના ખેતરોમાં. એક પાણી વહેવાને કારણે કપાસ છે, સોયાબીન છે, એરંડા છે, આવા બધાય મગફળી છે, એવા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું. આપણે જોઈ શકીએ છીએ અત્યારે જે આ કપાસનો પાક છે સદંતર સૂઈ ગયો છે, એટલે આખી સીમ જમીનની અંદર આવી જ નુકસાની છે. અને મારે એ ખાસ કહેવાનું છે કે ખેડૂતનો વહેલામાં વહેલો સર્વે થાય, એને પૂરું વળતર મળે અને જે મોજ ડેમ ઉપર જે અધિકારી હાજર ન હતા એને કારણે આ પરિસ્થિતિ પેદા થઈ છે અને વ્યાપક નુકસાન થયું છે. આનું વળતર આપવા માટે સરકારને પણ ખર્ચા થશે. આ એક અધિકારીને થયું છે તો મારે સરકારને અને કલેક્ટર સાહેબને એક નમ્ર વિનંતી છે કે આવા અધિકારીઓને ડિસમિસને સસ્પેન્ડ કરી એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે, નકર આ ખેડૂતો આને માટે ઉપવાસ આંદોલન કરવાના છે. કારણ કે હવે બે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જ જોઈએ અને એને માફ કરવાતા જ નથી.